નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના તાજા સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આ જિલ્લાઓમાં મિત્રો જળબંબા કાર થઈ શકે છે અને સાથે સાથે 10 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો આગામી દિવસોની અંદર બંગાળ અને ખાડીની અંદર વાવાઝોડું પણ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર ભારે વરસાદ પડવાને કારણે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો અહીં મિત્રો બીજી બાજુ આપ જોઈ શકો છો 30 ઓગસ્ટ સુધી મિત્રો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ ભારે વરસાદ જોવા મળી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેની અંદર મિત્રો આપણે ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને વરસાદનું જોર વધારે રહી શકે છે. આ સાથે સાથે આગામી દિવસોની અંદર જે છે એ ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો એક સાથે બે બે વરસાદી સિસ્ટમો સક્રિય થવાને જઈ રહી છે. એવામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વરસાદની વાત કરીએ તો થંડરસ્ટોર્મની સ્થિતિના કારણે સક્રિય હોવાના કારણે તેમજ ગુજરાત રાજ્યની અંદર 40-45 કિલોમીટર પવનની ઝડપ પણ હોવા જોવા મળી શકે છે. આ સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આપણે કહી શકાય સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહી. તો મિત્રો વરસાદના તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો.